નમસ્કાર મિત્રો જોબ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે નવી ભરતીની ખૂબ મોટી જાહેરાત છે જેમાં પોસ્ટ છે તે સડસઠ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને પગાર પણ તમને સારો મળવાપાત્ર હશે તો મિત્રો આજે જ અરજી કરો અને આ ભરતીનો લાભ લ્યો તો મિત્રો આમાં ખાસ વાત એ છે કે આ જે ભરતી છે તેમાં તમારે કોઈ પણ પરીક્ષા દેવાની નહીં રહે ખાલી તમે ઇન્ટરવ્યૂ આપીને આ ભાવનગર મહાનગરપાલિકાની જે ભરતી છે તેમાં જોબ મેળવી શકો છો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ ભાવનગર મહાનગરપાલિકાની જે વેકેન્સી છે તેની ડિટેલ જોઈશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે આ ભાવનગર મહાનગરપાલિકાની વેકેન્સીની ડિટેલ જોઈશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગર મહાપાલિકા દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેના ઉપર તો વેકેન્સીનું નામ છે બીએમસી રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ એમ જોઈએ તો વોરિયર્સ પોસ્ટ છે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટની આ ભરતી છે વેકેન્સીની વાત કરીએ તો સડસઠ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જોબ લોકેશનની વાત કરીએ તો ભાવનગર છે તમને ભાવનગર મહાનગરપાલિકામાં જ જોબ મળવાપાત્ર રહેશે લાસ્ટ ડેટ ટુ એપ્લાય પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લાય મોડ છે તે તમે ઓનલાઈન છે તમે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે હવે આપણે જાણી લઈએ કે જે પોસ્ટ ઉપર ભરતી થવાની છે તે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો પહેલું છે ગાયનેકોલોજિસ્ટ બીજું છે પીડીએટ્રિક ત્રીજું છે ઇન્સ્પેક્ટર હેડ ક્લાર્ક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર ત્યારબાદ જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ફાયરમેન લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર એમ ટોટલ કુલ મળીને સડસઠ જગ્યાઓ પર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ આપવામાં આવે છે તેથી તમે ભાવનગર મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તેનું નોટિફિકેશન ડાઉનલોડ કરીને બધી માહિતી મેળવી લેવાની રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે ઇમ્પોર્ટેન્ટ ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ છે તે પચીસ દસ બે હજાર ચોવીસ છે અને લાસ્ટ ડેટ તો આ બે ડેટની વચ્ચે તમારે એપ્લાય કરી દેવાની રહેશે અને તેની જે ઇમ્પોર્ટેન્ટ લિંક છે તે અહીં આપેલી છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે તો મિત્રો આ જે બીએમસી છે તેના દ્વારા જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તે આપણે જોઈશું અને માહિતી મેળવીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે ભાવનગર મહાપાલિકામાં જુદા જુદા વિભાગોમાં જુદા જુદા સંવર્ગોની નીચે જણાવેલી જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે નિયત નમૂના ઓજાસ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે માટે ઉમેદવારે અહીં વેબસાઇટ આપેલી છે જે પણ ઉમેદવાર હોય જેને એપ્લાય કરવા માંગતા હોય તે આ વેબસાઇટ ઉપર જઈને એપ્લાય કરી શકે છે વેબસાઇટ છે ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર પચીસ દસ બે હજાર ચોવીસથી લઈને પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો બિલકુલ સાચું નોટિફિકેશન છે બધી જે છે સડસઠ જગ્યા પર ભરતી થવાની છે તો અહીં ઘણી બધી નોંધ પણ આપેલી છે કે તમે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓફલાઈન અરજી સ્વીકારવામાં નહીં આવે શૈક્ષણિક લાયકાત પગાર તેમજ જે છે તે તમને ઓજાની જે વેબસાઇટ છે તેના પર મળી જશે ત્યાંથી જ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે ઉમેદવારને ફી છે તે અઢાર અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ભરી દેવાની રહેશે એ પહેલાં એ પછી જે ફી ભરવાની બાકી રહેશે તેની અરજી સ્વીકારવામાં નહીં આવે ત્યારબાદ અહીં ઘણી બધી સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો અથવા તો તમે બીએમસીની અથવા તો તમે ઓજાસની જે વેબસાઇટ છે તેના પર જઈને આ માહિતી છે તે તમે મેળવી શકો છો પણ એ પચીસ તારીખ પરથી તમે તેમાં એ માહિતી છે તે તમે મેળવી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને મિત્રો ખાસ કે હવે આપણે લાઈવ ક્લાસ ચાલુ કરવાના છીએ જેમાં આપણે એમસીક્યુ અને લાઈનર પ્રશ્નોની એક લાઈવ ટેસ્ટ લેવાના છીએ તો જે પણ મિત્રો ને તૈયારી કરતા હોય સ્ટાફ નર્સની અથવા તો કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તે જોઈન થઈ જાય આપણે તેનું ટાઈમિંગ રાખશું રાત સાંજે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીનું જ્યારે પણ હું લાઈવ કરું ત્યારે તમે બધા જોડાવવા મારી નમ્ર વિનંતી છે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી પૂરતી સાથે જય હિન્દ જય ભારત